હલકી ગુણવત્તાના કારણે પડી રહ્યા છે ગાબડા વારંવાર ગાબડા પડતા લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું છે આ પાણી તો વેડફાઈ રહ્યું છે પરંતુ પાણી વેડફાઈને ખેડૂતોના ખેતરમાં જાય છે અને ઉભા પાકને ભારે નુકસાન થાય છે સાત એકર જેટલો જીરુંનો પાક બળીને ખાખ થયો છે પાણી જીરુંના પાકમાં ફરી વળ્યું છે હલકી ગુણવત્તાના કારણે પડી રહ્યા છે વારંવાર ગાબડા

સંવાદદાતા અલ્કેશ જણાવશો જે ગાબડા પડવાનો સિલસિલો છે યથાવત છે શું માહિતી સામે આવી રહી છે અધિકારીઓનું શું કહેવું છેલ્લા દસ દિવસની અંદર પંદર થી વધુ ગાબડા પડી ચુક્યા છે વારંવાર ગાબડા પડી રહ્યા છે જેના કારણે ખેડૂતો છે આજે વાવના કાપી ગામના સિંગોથી પસાર થતી માઇનોર કેનાલમાં પચાસ ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું છે જેના કારણે સાત એકર જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે હલકી ગુણવત્તાના કામને વારંવાર ગાબડા પડી રહ્યા છે તેવું ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે અનેક વાર ગાબડા ન પડે તે માટે ખેડૂતોએ રજૂઆતો તેમજ ધરણા પણ કર્યા છે પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવે છે ને કોઈ પણ પ્રકારનું કામ છે તે થતું નથી વારંવાર ગાબડા પડવાના કારણે ખેડૂતો ઘેરાવો પણ કર્યો હતો નર્મદા નિગમના અધિકારીઓને ત્યારબાદ નર્મદા નિગમના અધિકારીઓ એક હેલ્પલાઈન બહાર પાડી હતી ને ત્યારબાદ ગાબડા પડે તો તુરંત ખેડૂતોના હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ કરવાની વાત કરવામાં આવી હતી અને એક્શન પ્લાન પણ ઘડ્યો હતો જેના કારણે ગાબડા પડે તો તુરંત અધિકારીઓ તે ઘટના સ્થળે પહોંચીને ગાબડા સમારકામ કરે પરંતુ કોઈ પણ ખેડૂતોને જે ગાબડા પડવાનું અટકતું નથી જેના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે હજારો લીટર પાણી છે તે પાણી વેડફાઈ જાય છે ને એક બાજુ ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી તો બીજી બાજુ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે લાખો લીટર પાણી છે તે વેરઈ જાય છે હાલ તો ખેડૂતોમાં આકરોધ જોવા મળી રહ્યો છે નર્મદા નિગમ ના અધિકારીઓ હજુ સુધી કેનાલ જ્યાં તૂટી છે તે પહોંચ્યા નથી તેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બિલકુલ આભાર આપનો